विधानसभा चूंटणी ने हवे गणतरीना दिवसों बाकी छे त्यारे तमाम पार्टीना उम्मेदवारोए जीत मेळवा माटे प्रयास शुरू करी दीधा छे। आ तमाम वच्चे वीटीवीनी टीमे वडोदराना भीमनाथ महादेव मंदिर पासे लोको साथे वातचीत करी हती, जेमां अमारी टीमे मतदारो पासेथी उम्मेदवारोनी ओळख अंगे प्रश्नो कर्या हता, जेमां अकोटाना विधानसभा बैठकना भाजपना उम्मेदवार चैतन्य देसाईने केटलाक मतदारो ओळखी शक्या नहीं। चैतन्य देसाईने लोको मात्र भाजपना उम्मेदवार तरीके ओळखे छे, ज्यारे केटलाक लोकोए चैतन्य देसाईने मकरंद देसाईना पुत्र गणाव्या छे। भाजपना उम्मेदवार चैतन्य भाई देसाई अत्यारे पोतानो प्रचार करी अने अहींथी निकली रह्या छे। आप जोई रह्या छो के ढोल नगारा साथे प्रचार करवामां आव्यो। अहींया जे मंदिर छे त्यां पण गुजरात विधानसभानी चूंटणीमां प्रचार जोरशोरथी शरू थयो छे, त्यारे अत्यारे अकोटा बेठकना उम्मेदवार चैतन्य देसाई छे ए पोतानो प्रचार करी रह्या छे। आप जोई रह्या छो क्यांक नेता गाडीमांथी नीचे उतरीने लोकोनुं अभिवादन झीली रह्या छे, खास करीने ज्यारे नेता लोको सुधी पहोंचवा माटे घरे घरे सुधी पहोंचवा माटे प्रयत्न करता होय छे, त्यारे अकोटा बेठकना चैतन्य देसाई छे लोकोने गाडीमांथी ઉતરીને પણ મળી રહ્યા છે। ચેતનભાઈ શું કહો છો, ચૈતન્યભાઈ શું લાગણી, કેવો આવકાર મળી રહ્યો છે મતદારોનો, કારણ કે ક્યારેક ગાડીમાંથી નીચે ઉતરીને પણ અભિવાદન કરી રહ્યા? હા વાત સાચી છે, ખરેખર તો અમારે ડોર ટુ ડોર કરવું જોઈએ, પરંતુ સમય ઓછો રહેવાના કારણે અમે આ પ્રકારની મોટર વાહનમાં નીકળ્યા છે। જ્યાં જરૂર પડે ત્યાં લોકોને મળવું જરૂરી છે, અને મળવું એટલે જરૂરી છે કે આ બધા જ લોકો સાથે પહેલા 2010-2015ની વચ્ચે હું કામ કરી ચૂક્યો છું, પણ ફક્ત બે કામ કર્યું છે એવું ને કે અમારા સાથી કાઉન્સિલરો પણ હતા, મનીષભાઈ પગાર, સ્મિતભાઈ, રીટાબેન, આમને બી ઘણી મહેનત કરી છે વિસ્તારમાં, અને ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલાઈ રાખવા માટે એમની ઘણું મોટું યોગદાન છે। કયા મુદ્દાઓ લઈને અત્યારે જઈ રહ્યા છો મતદારો જોડે, ખાસ કરીને અકોટા વિધાનસભા ક્ષેત્ર એટલે ખૂબ વિકસિત વિસ્તાર છે, આ કયા મુદ્દાઓ? ના, આપની વાત સાચી છે, આ વિસ્તાર સતત કંઈ ને કંઈક નવા પ્રોજેક્ટ્સ અને એનાથી આપણે કરતા જ આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીનો 1995થી દબદબો છે ગુજરાતમાં, અને પાછલી બે ટર્મ એટલે આ ત્રીજી ટર્મ છે અકોટા વિધાનસભા માટે। વડોદરામાં પહેલા 3 જ સીટ હતી, હવે 5 થઈ છે, એમાંથી આ એક અકોટાની વધી હતી, અને કાયમ શરૂઆતથી જ કામગીરી તો અહીંયા કરતા જ આવ્યા છે, એટલે મુદ્દાઓ હમણાં સામેથી આવે છે। પહેલો તો આ બ્રિજનો જ આવે છે, પરંતુ બ્રિજના કોન્ટ્રાક્ટર્સને લોકોના જે કંપની છે એમની સાથે ચર્ચા થઈ છે, મોડામોડું ડિસેમ્બરમાં એ લોકો શરૂ કરી દેવાના છે, જેનાથી પબ્લિકને ઘણી રાહત રહેશે। ચૈતન્યભાઈ દેસાઈ કર્યા છે, લોકો પોતાના મુદ્દા છે રજૂ કરી રહ્યા છે અને એનો ઉકેલ લાવવાના પ્રયત્નો પણ અમે કરી રહ્યા છીએ। ખાસ કરીને વિધાનસભા ક્ષેત્રમાં જ્યારે પ્રચાર માટે નેતાઓ જઈ રહ્યા છે ત્યારે લોકો છે પોતાના પ્રશ્નો પણ રજૂ કરી રહ્યા છે, અને ઉમેદવાર છે લોકોને ઘરે ઘરે સુધી મળવા માટે અત્યારે પ્રચાર જોરશોરથી કરી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા। અકોટા બેઠકના ભાજપના ઉમેદવાર ચૈતન્યભાઈ દેસાઈ અત્યારે પોતાનો પ્રચાર કરી અને અહીંથી નીકળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે ઢોલ નગારા સાથે પ્રચાર કરવામાં આવ્યો, અહીંયા જે મંદિર છે ત્યાં પણ દર્શન કરી અને અહીંથી નીકળ્યા છે ઉમેદવારો। ખાસ કરીને જ્યારે ફેરણીની શરૂઆત કરે છે ત્યારે વિવિધ મંદિરોમાં દર્શન કરી અને ત્યારબાદ શરૂઆત કરતા હોય છે, અહીંથી જ પ્રચારની શરૂઆત કરી છે। અહીંના સ્થાનિક લોકો છે એમને પણ પૂછવાનો પ્રયત્ન કરું કે શું કહી રહ્યા છે લોકો ઉમેદવાર વિશે, કે શું કહી રહ્યા છે, કોણ હતા આ ઉમેદવાર અત્યારે આવ્યા? આ ચેતન દેસાઈ, અહીંયા પેલા આવતા હતા આ વિસ્તારમાં આવેલા કે? આવે તો આવે છે, આ બાજુ મળે છે બધા। આજે ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ છે કાકા, આ ઉમેદવાર ક્યારે પેલા તમે નામ સાંભળેલું કે હમણાં જ? સાંભળેલું છે, પેલાથી છે। શું એ પેલાથી શું હતા? એ હવે ખબર નથી, પણ હવે આને ટિકિટ મળી ગઈ આ ટાઈમ પે, પેલા આવેલા ખરા ચૈતન્ય આવેલા આ વિસ્તારના? કાકા પ્રચાર ચાલુ થઈ ગયો, કોણ હતા આ ઉમેદવાર? મેં પતેગંજ માંથી છું, મને કઈ ખબર નહીં ઉમેદવારને ઓળખતા નહીં આપણે। તમે ક્યાંથી આવો છો? તો આ કોણ છે? ચૈતન્ય દેસાઈ છે, મકર પેલા એમના પિતાજી હતા મકરંદ દેસાઈના છોકરા છે, તો એમને મકરંદ દેસાઈ કોણ હતા ખબર તમને? કોંગ્રેસના કોંગ્રેસના ઉમેદવાર હતા એ। આ ચૈતન્યભાઈ ક્યારે વિસ્તારમાં આવેલા પહેલા? આમ કામ પહેલા નહીં આવતા હતા, હમણાં પહેલી વાર જ આવ્યા, પહેલા નહીં આવતા હમણાં જ આવ્યા। ચૈતન્યભાઈ દેસાઈ જે પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે અને એમના દીકરા છે એવું પણ કેટલાક લોકો સમજી રહ્યા છે, શું કહી રહ્યા છે? એક દાદા બેઠા છે એમને પણ પૂછું, દાદા કોણ ઉમેદવાર ગયા હમણાં પ્રચાર કરીને અહીંયા? નામ શું?
તમને ખબર છે એમનું નામ? નથી નથી ખબર. કઈ પાર્ટી માંથી હતા એ? ભાજપ. ઓકે. આ ઉમેદવાર પેલા અહીંયા ક્યારે આયેલા? તમે જોયેલા અમને વિસ્તારમાં? ના, જોયેલા જોયેલા. હું જરા બે મિનિટ બોલું. તમે આ ઉમેદવાર ને જોયેલા તમે? હા, જોયેલા જોયેલા. કામ કરવા આવતા વિસ્તારમાં કે કેમ આવતા? ઓળખે છે, એમને જોયેલા છે. ચૈતન્યભાઈ દેસાઈ અત્યારે પ્રચાર કરવા નીકળ્યા છે, પણ ઘણા બધા લોકો એમને ઓળખતા પણ નથી. કેટલાક લોકો એમના ફાધરના નામથી પણ એમને ઓળખી રહ્યા છે. ઉમેદવારને જ્યારે પાર્ટી મેદાનમાં ઉતારતી હોય છે ત્યારે સારો સક્ષમ ઉમેદવાર, જાણીતો ચહેરો ઉતારવામાં આવતો હોય છે. જે અકોટા બેઠક છે એના ઉપર ચૈતન્ય દેસાઈ, જે મકરંદ દેસાઈ પૂર્વ મંત્રી હતા, એમના દીકરાને ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. અત્યારે ચૈતન્ય દેસાઈ છે વિવિધ વિસ્તારમાં ફરી અને પોતાનો પ્રચાર કરી રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. ભાજપ